नमस्कार विद्यार्थी मित्रों, आज आपने व्हाट्सअप आधारित स्वमूल्यांकन कसोटी ऑनलाइन केव रीते कसोटी आपवी तेना विषे समझ जोशू। आ व्हाट्सअप आधारित स्वमूल्यांकन कसोटी धोरण 6 थी धोरण 8 सुधी है। तो सौ प्रथम पहला अपने शू काम करवानो छे, तो एक नंबर है अँ तमने स्क्रीन में जोवा मळे छे, तमारे आ नंबर सेव करवानो छे 85 95 52 45 23। आ नंबर व्हाट्सअप आधारित है, जेनी पासे एंड्रॉइड फोन है व्हाट्सअप यूज करे छे ए विद्यार्थी माटे आ तमे व्हाट्सअप स्वमूल्यांकन कसोटी आपी सको छो। एंड्रॉइड फोन नथी व्हाट्सअप नथी ए लोको आ ऑनलाइन कसोटी आपी सकता नथी। तो सौ प्रथम तमारे आ जे मैं स्क्रीन पर जे नंबर देखाय छे ए नंबर सेव करो अने त्यां लखवानुं छे। शुं लखवानुं छे त्यां अहींया तमने स्क्रीन जोवा मळे छे स्वमूल्यांकन, अहींया तमने देखाय छे स्वमूल्यांकन, स्वमूल्यांकन कसोटी तेनाथी नंबर सेव करवानो छे। मेसेज तमने जोवा मळे छे कि कृपा करी विद्यार्थीनी शाळानो यू डायस कोड लखो, एटले आपणे शाळानो आधार डायस कोड लखवानो छे। जे मैं अहीं लखू छूँ ए ज आधार डायस कोड तमारे लखवानो रहेशे 24 170 10 29 10। 24 170 10 29 10 आपणी शाळानो यू डायस कोड छे, तमारे आ ज कोड लखवानो छे। धोरण 6 થી 8ની विद्यार्थी तमामे आ ज कोड लखवानो छे अने एंटर बटन पर क्लिक करीशुं। હવે એક મેસેજ આવી ગયો છે નીચે, તમને અહીંયા દેખાય છે શાળાનો કોડ છે 24 170 10 29 10, નીચે લો લિટરેસી ગર્લ્સ આપણી શાળાનું નામ છે, તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ। હવે અહીંયા તમને બે ઓપ્શન જોવા મળે છે, એક છે કૃપા કરી તમારી શાળાની ખાતરી કરો કે આપણી શાળા છે तो हाँ, कारण शू है कि अँ ते शाला नाम देखो ए लो लिटरसी गर्ल्स रेसिडेंशियल स्कूल है अपनी शाला नाम है। अँ ऑप्शन नीचे आपेला है, एक हा अने बीजू ना, तो अपने कन्फर्मेशन मैं अँ लख्यू है। तो हमें हाँ अमरी शाला है लखवा नंबर आप अपनी शाला है, एट आप एक बटन क्लिक कर एंटर करीश। હવે નીચે તમને મેસેજ આવ્યો છે કૃપા કરીને વિદ્યાર્થીનું વર્તમાન ધોરણ પસંદ કરો, મેં ધોરણ 6 સિલેક્ટ કરું છું। હવે તમને અહીંયા નંબર જોવા મળે છે, દેખો અહીંયા 1 થી 10 સુધી છે। આપણે ધોરણ 6 થી 8ની કસોટી છે, એટલે ધોરણ 6માં વિદ્યાર્થી જે ભણતા હોય એ તમારે અહીંયા ધોરણ 6 માટે 6 નંબર સિલેક્ટ કરવાનો છે, ધોરણ 7 માટે 7 નંબર અને ધોરણ 8 માટે 8 નંબર તમારે સિલેક્ટ કરવાનો છે। એટલે હું અહીંયા ધોરણ 6 નંબર સિલેક્ટ કરું છું। તમે જે વર્ગમાં ભણતા હોય ધોરણ 6 7 8 એ નંબર તમારે અહીંયા લખવાનો છે। અહીંયા લખેલું છે ધોરણ 6 માટે 6 મોકલો, ધોરણ 7 માટે 7 મોકલો, ધોરણ 8 માટે 8 મોકલો। તમે જે ધોરણમાં ભણતા હોય વિદ્યાર્થીની મિત્રો, તમારે એ અહીંયા આંક ધોરણ લખવાનું છે। અહીંયા આપણે ધોરણ 6 સિલેક્ટ કર્યું છે, એટલે નીચે એક મેસેજ જોવા મળે છે તમને, ત્યાં લખે છે અસ્તાબેન જિગ્નેશકુમાર પટેલ, અંગ્રેજીમાં માત્ર અસ્તા આસ્તાબેન લખવાનું છે। એટલે આપણે મેં અહીંયા ધોરણ 6ની વિદ્યાર્થીની દિવ્યાબેન અહીંયા નીચે લખેલું છે, આપણા ધોરણ 6માં જે અભ્યાસ કરે છે, તમે તમારું ટૂંકું નામ અહીંયા ઇંગ્લિશમાં લખવાનું છે। એના નીચે ક્લિક કરશો એટલે તમને એક યાદી જોવા મળશે નીચે મેસેજ, કે કૃપા કરીને યાદીમાંથી વિદ્યાર્થીનું પૂરું નામ જન્મ તારીખ પસંદ કરીને સાચો વિકલ્પ મોકલો। એટલે આપણે શું કરવાનું છે કે બીજા નંબર પર અહીંયા તમને જોવા મળે છે, બીજા નંબર પર દિવ્યાબેન જસવંતભાઈ રાઠવા લખેલું છે, એને એ બે નંબર તમારે નીચે સિલેક્ટ કરવાનો છે। એટલે મેં અહીંયા બે નંબર સિલેક્ટ કર્યો છે। તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું છે કે અહીંયા પૂરું નામ લખવાનું નથી, અહીંયા નંબર આંકડાનો નંબર લખવાનો છે। હવે નીચે એક મેસેજ જોવા મળે છે તમને, દિવ્યાબેન જસવંતભાઈ રાઠવા સફળતાપૂર્વક નોંધાયેલ છે। હવે આપણે નીચે
બીજો એક મેસેજ જોવા મળે છે દિવ્યાબેન જસવંતભાઈ રાઠવા. તો ત્રણ નંબર પર ક્લિક કરો, આપણે પસંદ કરવાનું છે અભ્યાસ. ત્રણ નંબર મેં સિલેક્ટ કર્યું છે, તમારું નામ પૂછે છે, ત્રણ નંબર ક્લિક કરી લખ્યું છે એટલે નીચે એક મેસેજ જોવા મળશે તમને કે તમે ચાલો ઇંગ્લિશ સપ્તાહ 2ની પ્રેક્ટિસ શરૂ કરીએ. તમને એક પછી એક 8 પ્રશ્ન પૂછવામાં આવશે. જવાબ આપવા માટે ફક્ત વિકલ્પ નંબર મોકલવાનો રહેશે, સંપૂર્ણ જવાબ ટાઈપ કરવાનો નથી. તો અહીંયા સેકન્ડ છે, શું તમે પ્રેક્ટિસ શરૂ કરવા માગો છો? જો તમે પ્રેક્ટિસ શરૂ કરવા માગતા હોય તો એક નંબર, અને ના માગતા હોય તો 2 નંબર પર ક્લિક કરીશું. મેં અહીંયા એક નંબર મેં લખ્યો છે એના પર, એટલે આપણે પ્રેક્ટિસ શરૂ કરવા માગીએ છીએ. નીચે મેસેજ જોવા મળે છે તમને, હસતા ચહેરા સાથે શરૂ કરો. એટલે તમારે એક પ્રશ્ન આવી ગયો છે, જે પણ જવાબ હોય તમારે પૂરું લખવાનાથી નંબર લખવાનો છે. આ રીતે તમારે વોટ્સઅપ સ્વમૂલ્યાંકન કસોટી પૂર્ણ કરવાની રહેશે. થેન્ક યુ.